નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંગીત સર, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8 કુદરતી સંસાધન, ભાગ નંબર 5. વિદ્યાર્થી મિત્રો, ભાગ 5 ના અંદર આજે આપણે લેટરેટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પ્રકારની કે પીટ પ્રકારની જમીન, આજે આપણે જમીનના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટીને નિશાન પર ક્લિક કરી દેજો, જેથી તમને પાઠને લગતા અગત્યના વિડીયો તમારા સુધી સૌથી પહેલા તમને પહોંચી શકે. તો જોયો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ લેટરાઇટ જમીન. લેટરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જે લેટરાઇટ જે શબ્દ છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન લેટર એટલે કે ઈટ પરથી આ લેટરાઇટ શબ્દ પડ્યો છે. લેટરાઇટ જે જમીન છે એ લાલ રંગની હોય છે, કારણ કે લાલ રંગ લો ઓક્સાઇડ ને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય છે અને જ્યારે સુકાઈ જતું હોય છે ત્યારે કઠણ બની જતી હોય છે. સૂકી અને ભેજવાળી આબોહવા પરિવર્તનથી સિલિકામય પદાર્થો નિવારણથી પામે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પડખાવ જમીન જે લેટરાઇટ જમીન છે એ તમને કહી દઉં કે લેટરાઇટ જમીન ને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. લેટરાઇટ જમીન ને પડખાવ જમીન તરીકે ઓળખાય, અથવા પડખાવ જમીન ને લેટરાઇટ જમીન તરીકે ઓળખાય છે. આ જે લેટરાઇટ શબ્દ છે એ શબ્દ લેટર એટલે કે ઈટ પરથી આ શબ્દ બન્યો છે. લેટરાઇટ જમીન લાલ રંગની હોય છે કારણ કે તેમાં લો ઓક્સાઇડ ની હાજરી હોય છે. લેટરાઇટ જમીન જ્યારે ભીની થતી હોય છે ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જતી હોય છે અને જ્યારે સુકાઈ જતી હોય છે ત્યારે સખત કડક બની જતી હોય છે. આ પ્રકારની જે પડખાવ પ્રકારની જે જમીન છે એ જમીન સૂકી અને ભેજવાળી આબોહવા પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણને કારણે આ પડખાવ જમીનનું નિર્માણ થતું હોય. ટૂંકમાં કહેવાય કે જમીનના ધોવાણને કારણે આ જમીન નિર્માણ થતી હોય છે. ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગના વિસ્તારથી થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લો તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ તત્વનું પ્રમાણ વધારે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એ પ્રશ્ન પૂછાય કે લેટરાઇટ જમીન કે પડખાવ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે, કે લેટરાઇટ જમીન કે પડખાવ જમીનમાં સૌથી વધારે પ્રમાણના અંદર મુખ્યત્વે લો તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ તત્વની હાજરી પ્રમાણ વધારે જોવા મળે છે. હવે આ જે લેટરાઇટ કે પડખાવ જમીન છે એ ઓછી ફળદ્રુપતા હોય છે, જેને કારણે પાકનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થતું હોય છે. પણ આ પડખાવ જમીન કે લેટરાઇટ જમીનમાં પાક કરવો હોય તો સેન્દ્રીય તત્વો, ખાતર, બિયારણ આ બધું નાખીને સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને, ખાતર બિયારણનો ઉપયોગ કરીને પાક લેવામાં આવે છે. તો પડખાવ જમીનમાં કયા કયા પાક લેવાતા હશે, જેમ કે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ જેવા પાકોની ખેતી આ લેટરાઇટ કે પડખાવ જમીનમાં તૈયાર થતી હોય છે. આમ પડખાવ જમીનને લેટરાઇટ જમીન તરીકે ઓળખાય છે, અથવા લેટરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને લેટરાઇટ જમીન કે પડખાવ જમીન વિશે ખ્યાલ આવી ગયો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન, તો વિદ્યાર્થી મિત્રો રણ પ્રકારની જમીન કેવી હોય તમને ખબર જ હશે. રણના અંદર મોટા ભાગે ચારે બાજુ આપણને રેત જ જોવા મળે છે, એટલે રેતાળ જોવા મળે છે, સૂકી અને રેતાળ છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી, એટલે સૂકી અથવા અર્ધ સૂકી હોય છે. સૂકી એટલે સંપૂર્ણ સૂકી હોય છે, અર્ધ સૂકી અર્ધી સૂકી હોય છે, અર્ધી ભીનાશ વાળી પણ હોય છે. તો રણ પ્રકારની જમીનમાં કેવા પ્રકારની આબોહવા જોવા મળે છે, રણ પ્રકારની જમીનના અંદર આબોહવા પરિવર્તનશીલ જોવા મળે છે. કેટલાક ભાગમાં ભીનાશ વાળી જમીન જોવા મળે છે, તો કેટલાક વાળી જમીનના અંદર સૂકી હોય છે, કેટલીક અર્ધ સૂકી હોય છે, કેટલીક સૂકી પણ જમીન જોવા મળે છે. આ પ્રકારની એટલે કે રણ પ્રકારની જમીન રેતાળ હોય છે, ઓછી ફળદ્રુપતા વાળી હોય છે, ક્ષારનું પ્રમાણ વધારે હોય છે.
ફરીથી લાસ્ટ વાર તમને રિપીટ કરી દઉં કે રણ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન કેવી હોય છે? રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી હોય છે. રણ પ્રકારની જમીન માં આબોહવા પરિવર્તનશીલ જોવા મળે છે. રણ પ્રકારની જમીન રેતાળ અને ઓછા ફળદ્રુપ વાળી હોય છે, કારણ કે રણના અંદર ક્ષાર નું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. રણ પ્રકારની જમીન આપણને મોટા ભાગે ક્યાં જોવા મળે? તો રણ પ્રકારની જમીન આપણને રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળતી હોય છે. રણ પ્રકારની જમીન ગુજરાત રાજ્યમાં પણ આ કચ્છના, ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. રણ પ્રકારની જમીનમાં પાક કરવો બહુ મુશ્કેલ બનતો હોય છે, માટે રણ પ્રકારની જમીનમાં પાક કરવો હોય તો સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને અહીં પાક લેવામાં આવતો હોય છે, જેથી ત્યાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રણ પ્રકારની જમીન ખ્યાલ આવી ગઈ. હવે નેક્સ્ટ ટોપિક જોઈશું આપણે, પર્વતીય જમીન. પર્વતીય જમીન એટલે કે પર્વત ઉપરની જમીન કહેવામાં આવે છે. પર્વતીય જમીન કેવી હોય તે જુઓ આપણે, કે પર્વતીય જમીન હિમાલયના ખીણોથી અને ઢોળાવાળા ક્ષેત્રોમાં જ્યાં 2700 એટલે 2700 મીટર થી 3000 મીટર સુધીની ઊંચાઈએ જોવા મળે છે. પર્વત પ્રકારની જમીન મોટા ભાગે હિમાલયના પર્વતીય ક્ષેત્રોના ખીણ ભાગમાં અને ઢોળા ભાગમાં જોવા મળે છે. ખીણવાળા ભાગ કે ઢોળાવાળા ભાગના ક્ષેત્રમાં 2700 મીટર થી લઈને 3000 મીટરવાળા ઊંચાવાળા વૃક્ષો જોવા મળે છે. આ પ્રકારના વૃક્ષોનું સ્થળ પાતળું અને અપરિપક્વ હોય છે. કેમ? કારણ કે અહીં સેન્દ્રિય તત્વોની હાજરી પ્રમાણ વધારે હોય છે. આ પર્વતીય પ્રકારના જંગલો ક્યાં ક્યાં જોવા મળે? તો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાલયના પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં આપણને કેટલાક વિશિષ્ટ પ્રકારના અને મહત્વના લાકડા મળી આવે છે, જેમ કે દેવદારનું લાકડું, દવા, ચા ને સંગ્રહ કરવા માટેના ખોખા બનાવવામાં આવે છે. પછી ચીડ, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન પણ બને છે, એટલે ચીડનું લાકડું, દેવદારના લાકડું આપણને હિમાલયના તળેટી ભાગમાંથી મળી આવે છે. પાઇનના વૃક્ષોના વિસ્તારો પણ આપણને પર્વતીય જમીનમાં જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્વતીય જમીન ખ્યાલ આવી ગઈ. પર્વતીય જમીનનો ટૂંકમાં ફરીથી તમને પરિચય આપી દઉં. પર્વતીય જમીન, આ પ્રકારની જમીન આપણને ખાસ કરીને ક્યાં વધારે હોય? હિમાલયની ખીણો અને ઢોળાવાળા ભાગમાં. કેવા પ્રકારના વૃક્ષો હોય છે અને કેટલી ઊંચાઈ વાળા? તો 2700 મીટર થી 3000 મીટરની ઊંચાઈ વાળા વૃક્ષો હોય છે. આ પ્રકારના વૃક્ષો ક્યાં જોવા મળે છે આપણને? અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાલયના પ્રદેશ અને કાશ્મીરમાં આવેલા છે. હિમાલયના સામાન્ય ઊંચાઈ વાળા ભાગના અંદર કેટલાક વિશિષ્ટ પ્રકારના મહત્વના વૃક્ષો મળે છે? કયા? દેવદાર, ચીડ, પાઇન ના વૃક્ષો મળી આવે છે. તો આ બધા વૃક્ષો ક્યાં મળી આવે? કેવી જમીનમાં? તો પર્વતીય જમીનો મળી આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને પર્વતીય જમીન ખ્યાલ આવી ગઈ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું, જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન, આ પ્રકારની જમીન સામાન્ય રીતે હિમાલયના સંકુદ્રમ જંગલોમાં જોવા મળે છે. હવે અહીં શબ્દ આવ્યો સંકુદ્રમ. તો સંકુદ્રમ જંગલ કેવા હોય છે? તે સંકુદ્રમ જંગલો તે જમીન તરફ ઢળેલા હોય છે, જેથી બરફ પડે છે તો સરળતાથી તે સરકી જતા હોય છે. આ સંકુદ્રમ જંગલો જે પાન હોય છે એ આગળથી એવું કહેવાય કે શંકુ આકારના હોય છે, આગળથી અણીદાર હોય છે અને લાંબા સમયગાળા સુધી ભેજ સંગ્રહ કરી શકતા હોય છે. એવી વિશિષ્ટ પ્રકારના આ સંકુદ્રમ જંગલો જોવા મળે છે હિમાલયમાં. હિમાલયના વિસ્તારોના ભાગમાં સંકુદ્રમ જંગલો આવેલા છે, એટલે શંકુ આકારના વૃક્ષો હોય છે. આ વૃક્ષોની ઊંચાઈ લગભગ 3000 મીટર થી 3100 મીટર સુધીના ઊંચાઈ વાળા વૃક્ષો સંકુદ્રમ જોવા મળે છે. આ ઉપરાંત સહાદ્રી પર્વત, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આપણને આ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. વૃક્ષોના ખરેલા પાંદડા, સાંભળજો, વૃક્ષોના ખરેલા પાંદડા ભૂસપાટીથી ઢંકાયેલી હોય છે
અને પાંદડા સડવાને કારણે સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધવાને કારણે જમીન કેવી બને છે વધારે પ્રમાણમાં? સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધવાને કારણે જમીન ફળદ્રુપ વધારે બને છે। પણ સેન્દ્રીય તત્વો વધારે કઈ રીતે તૈયાર થયું કે જંગલ પ્રકારની જમીનમાં, ખાસ કરીને વૃક્ષોના ખરેલા જે પાંદડા હોય છે, વનસ્પતિઓ હોય છે, એ પડે છે, એના ઉપર દબાણ આવે છે। સ્પષ્ટ લખ્યું છે કે ભૂ સપાટીથી ઢંકાઈ જતા હોય છે, ઉપરના ભાગમાં દબાણ આવે છે, લાંબા સમયગાળા સુધી તે જમીનમાં સડી જતી હોય છે અને સડવાને કારણે તેમાં સેન્દ્રીય તત્વ છૂટું પડે છે અને એ સેન્દ્રીય તત્વ છૂટું પડવાને કારણે જમીનનો ભાગ ઉપરનો ફળદ્રુપ બને છે અને વધારાની જમીનનો ઉપરનો ભાગ કાળો પણ બનેલો હોય છે। આટલું ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો। આગળ, જે જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે, સડવાને કારણે ઉપરનો ભાગ કેવો બની જશે? કાળો બની જાય છે, ઉપરનો ભાગ કાળો બને છે। જમીનના તળમાં નીચાણવાળા ભાગમાં જાઓ તો આપણને ભૂરા સ્પર્તો કે લાલ પ્રકારના રંગવાળો જોવા મળે છે। આ જમીન એટલે જંગલ પ્રકારની જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે? જંગલ પ્રકારની જમીનમાં ખાસ કરીને ચા, કોફી, તેજાના એટલે ગરમ મસાલા, ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાક લેવાય છે। ફરીથી તમને કહું કે જંગલ પ્રકારની જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે? જંગલ પ્રકારની જમીનમાં ખાસ કરીને ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાકો લેવામાં આવે છે। આ પ્રકારની જમીન અત્યંત મર્યાદિત વાળા ક્ષેત્રમાં જોવા મળે છે, બધી જગ્યાએ જોવા મળતી નથી, ખાસ પ્રમાણમાં જગ્યાએ જોવા મળતી હોય છે। ઓકે, તો જંગલ પ્રકારની જમીન ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈશું પીટ કે દલદલ પ્રકારની જમીન। તો પીટ કે જંગલ પ્રકાર દલદલ પ્રકારની જમીન જુઓ, આ પ્રકાર એટલે કયા પ્રકારની? દલદલ કે પીટ પ્રકારની જમીનની ખાસિયત શું છે તે જુઓ। દલદલ કે પીટ પ્રકારની જમીન ખાસ કરીને ભેજવાળા વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યાં બારે માસ વધારે પ્રમાણ વરસાદ રહેતો હોય તેવા ભાગમાં। ફરીથી કહું, દલદલ કે પીટ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં જૈવિક પદાર્થનું સંચય વિકસે છે। વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન, ચોમાસાની ઋતુના સમયગાળા દરમિયાન અહીં ચારે બાજુથી પાણી ઘેરાયેલું હોય છે, પણ જ્યારે તે સુકાઈ જતું હોય છે એટલે પાણી ઓસર્યા બાદ, એટલે કે પાણી પૂરું થઈ ગયા બાદ ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે। ફરીથી તમને કહું કે દલદલ કે પીટ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન, આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે। વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન તે પાણીથી ડૂબેલી હોય છે, જૈવિક પદાર્થોનું પ્રમાણ વધારે હોય છે। અહીં આપણને પાણી ઓસર્યા બાદ એટલે વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન આ દલદલ કે પીટ પ્રકારની જમીનમાં વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન તે ડૂબી જતું હોય છે અને જ્યારે આ પાણી ઓસર્યા બાદ એટલે પાણી પૂરું થઈ જાય ત્યારે ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, ડાંગરની ખેતી લેવામાં આવે છે। જૈવિક પદાર્થોનું અને ક્ષારોની બહુલકતા, ફોસ્ફેટ અને પોટાશની અલ્પ માત્રા પણ જોવા મળે છે। એટલે કયા તત્વોની દલદલ કે પીટ પ્રકારની જમીનમાં કયા તત્વોની અલ્પ માત્રાઓ જોવા મળે છે? તો કહેવાય કે જૈવિક પદાર્થો, ક્ષારોની બહુલકતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પ માત્રા જોવા મળે છે। દલદલ કે પીટ પ્રકારની જમીનમાં ખાસ કરીને આપણને કયા ક્યાં જોવા મળે છે? દલદલ કે પીટ પ્રકારની જમીન ક્યાં ક્યાં આવેલી છે, ક્યાં જોવા મળે છે? તો કહેવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ ના કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં, ઉત્તરાખંડ અલમોડા જિલ્લામાં પણ જોવા મળે છે। આ ઉપરાંત જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત ભાગમાં ધરાવતું હોય છે। ફરી તમને કહી દઉં કે દલદલ કે પીટ પ્રકારની જમીન ક્યાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? તો દલદલ કે પીટ પ્રકારની જમીન આપણને ઓડિશા, પશ્ચિમ બંગાળ,
तमिलनाडु ना किनारा भाग में, उत्तर बिहार ना मध्य भाग में अने उत्तर उत्तराखंड ना अल्मोड़ा जिल्ला में जोवा मळे छे। आ दलदल के पीठ प्रकार की जमीन बहुत मर्यादित प्रमाण में होय छे। ओके विद्यार्थी मित्रों, अहीं आपणे जंगलो जंगल प्रकार की जमीन पूरी करी। तो सांभळो विद्यार्थी मित्रों, भाग पांच ना अंदर आपणे जमीन ना जे प्रकार हता ए प्रकार पूरा कर्या। क्या क्या जमीन ना प्रकार जोया? लेटराइट जमीन के पड़खाऊ जमीन, रण प्रकार की जमीन, पर्वतीय जमीन, जंगल प्रकार की जमीन अने दलदल के पीठ प्रकार की जमीन नो अभ्यास कर्यो। भाग चार ना अंदर कई जमीन जोई थी? कापनी जमीन, राती जमीन अने काली जमीन। टूंक में अही भाग चार अने भाग पांच ना अंदर आपणे जमीन ना प्रकारों पूर्ण कर्या। हवे आपणे विद्यार्थी मित्रों भाग छ अने भाग सात ना अंदर भाग छ ना अंदर आपणे जमीन धोवाण एटले शुं, जमीन धोवाण ने अटकाववा माटेना उपायो भाग छ मां भणीशुं। भाग सात ना अंदर भूमि संरक्षण एटले शुं, भूमि संरक्षण ने अटकाववा माटेना उपायो अभ्यास करीशुं अने भाग सात पछी आपणो आ आठमो पाठ पूरो थशे। तो विद्यार्थी मित्रों, हवे आपणे मळीशुं भाग छ मां।